નાગરિકે પોતાને મળતી જરૂરિયાત મુજબની યોજનાઓનો લાભ લેવા માટે કચેરીઓ ઉપર ધક્કા ખાવા પડે છે ત્યારે નાગરિકોને સરકારી યોજનાઓનો સીધો જ લાભ મળી રહે તેવી યોજનાઓ અમલમાં મૂકવામાં મંત્રી પ્રદીપ પરમારના સેવા કાર્યો સામે આવ્યા છે. સમય અને જગ્યાએ મંત્રીના સેવા કાર્ય. સામાજિક ન્યાય અને અધિકાર વિભાગના મંત્રીના સેવા કાર્ય. કેબિનેટ મંત્રીના પ્રજાલક્ષી ઝડપી કાર્યો. એસી ચેમ્બર છોડી પ્રજાલક્ષી કાર્યો કરવા મંત્રી રસ્તા ઉપર ઉતર્યા. પ્રજાલક્ષી કાર્યો કરવા મંત્રી રસ્તા ઉપર ઉતર્યા. મંત્રી બનો એટલે 4-5 મહિના તો મંત્રાલય અને અધિકારીઓને સમજવામાં જ જાય છે. ત્યારે મંત્રી બન્યાના માત્ર 3 મહિનામાં જ એક ઝાટકે 10 મોટી યોજનામાં 70થી વધુ સુધારાના પ્રજાલક્ષી કાર્યો સામાજિક ન્યાય અને અધિકાર વિભાગના મંત્રી પ્રદીપ પરમારના સેવા કાર્યો સામે આવ્યા છે. મંત્રી પ્રદીપ પરમાર પ્રજાલક્ષી કાર્યો કરવા એસી ચેમ્બર છોડી રસ્તા ઉપર જોવા મળ્યા હતા. ત્યારે મંત્રીના કાર્યોના વખાણ પ્રજાએ પણ કર્યા હતા અને અમારા સંવાદદાતાએ પ્રજાજનો અને મંત્રી સાથે સીધી વાતચીત પણ કરી હતી. આજે આપણે એક એવા મંત્રીને મળવા જઈ રહ્યા છે કે જે પોતાના કાર્યો છે, સમાજ લગતા કાર્યો છે કે પછી સામાન્ય વ્યક્તિને લગતા કાર્યો છે તે રોડ રસ્તા ઉપર પણ કરી આપે છે. અહીં જે અત્યારે એકત્રિત થયેલા લોકો છે તેઓની વચ્ચે જોઈ શકાય છે કે જે પ્રદીપ પરમાર મંત્રી છે તેઓ પણ ઉપસ્થિત થયા છે. લોકોના કાર્યો છે તે રોડ રસ્તા વચ્ચે પણ કરી રહ્યા છે. મારે અત્યારે હાલ આપણે સીધી જ રીતે અહીં જે સ્થાનિક ઉપસ્થિત છે તેઓની સાથે પણ આપણે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. મંત્રી તમારી પાસે ઉપસ્થિત છે, શું કાર્યો થઈ રહ્યા છે અને કઈ રીતે થઈ રહ્યા છે? અહીંની અસરવાની પ્રજા અને અમે લોકો એટલા નસીબદાર છે કે અમારા મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ પબ્લિકની વચ્ચે નીચે રોડ પર ગમે ત્યાં જે લોકો રજૂઆત કરવા હોય એ લોકોના કામ માટે તત્પર હોય સર, અને એ જે કામગીરી માટે પ્રશ્નો સાંભળીને પ્રશ્નોના નિરાકરણ રસ્તા ઉપર, કોઈને કોઈ ચેમ્બરમાં નહીં કે કોઈ એવી નહીં કે તમે મારી ઓફિસ આવજો એવી રીતે, જે સ્થળે જ્યાં મળ્યા ત્યાં પ્રશ્નોનું નિરાકરણ કરતા અમે ગર્વ અનુભવ્યો છે કે અમારા ધારાસભ્ય, અમારા મંત્રી, ગુજરાતની પ્રજા, અમારા એક એવા મંત્રી કે જે પબ્લિકની વચ્ચે રોડ રસ્તાના કામ માટે બી રસ્તા ઉપર ઊભા રહીને પબ્લિકના કામ કરતા હોય એવા મંત્રી આપ પબ્લિક વચ્ચે જોઈ શકો છો. પ્રદીપભાઈ જ્યારે રસ્તા ઉપર વિસ્તારમાં નીકળતા હોય રસ્તામાં બી કયું કઈ જગ્યાએ કામ, રોડના રસ્તાના કંઈ કામ એમના નજરમાં આવે એ બી અધિકારીઓને ધ્યાન દોરતા હોય છે, અને પબ્લિકના કામ માટે ગમે તે સમયે ગમે ત્યારે પણ એમની વચ્ચે ઊભા રહીને તમે રજૂઆત કરી શકો છો, એમને મળી શકો છો. એમના કામ વિસ્તારના વિસ્તાર બહારના લોકોને બી આખી સરકાર ગુજરાતમાંથી જે આવતી પબ્લિક બી અહીંયા એમને જાહેરમાં મળી અને જાહેરમાં એમના કામ રજૂ કરી શકતા હોય છે. અને આપ જોઈ શકો છો કે આજે બી અત્યારે બી 25-50 લોકો એમની પાસે રજૂઆત કરવા આવેલા છે, એ લોકોના પ્રશ્નો સાંભળે છે અને એમને વિશ્વાસ પેલું કામ કરવા માટે એ અહીંયા ધારણા આપે છે. સામાન્ય નાનો પણ માણસ હોય તો એનું પણ કોઈ કાર્ય હોય તો તે પણ રોડ રસ્તા વચ્ચે થઈ જાય છે. કેટલો ગર્વ લાગણી અનુભવો છો આપ આ જે મંત્રી છે તેઓને લઈને? અમે આપ જોઈ શકો છો અહીંયા એક અમારા એક અપંગ ભાઈ રજૂઆત કરવા આવ્યા છે, એમની પણ રજૂઆત સાંભળી, એમની સાયકલ માટેની બી રજૂઆત અમારા ધારા મંત્રીશ્રીએ સાંભળી, એમના માટે બી એમને બી આજે અહીંયા બોલાવ્યો કે તમે આવીને મળી જજો. એટલે નાની નાની વાતનું ધ્યાન રાખે છે, અહીંયા બેઠા હો ત્યારે બોલાવીને કહે છે કે ભાઈ તમે આ સમયે અહીંયા આવીને મળી શકો છો, એટલે અમને બહુ ગર્વ અનુભવીએ છીએ. અમે અન્ય પણ સ્થાનિક આપણી સાથે ઉપસ્થિત છે તેઓની સાથે પણ આપણે વાત કરીશું. મંત્રી સામાન્ય જે બન્યા છે ટૂંકા ગાળામાં મંત્રી બન્યા છે અને ત્યારબાદ જો વાત કરીએ તો તેઓનો જે અત્યાર સુધીનો સમય છે તે ટૂંકો રહ્યો છે, પરંતુ કાર્યો છે તે ખૂબ મોટા કાર્યો થયા છે, શું કહેશો આપ? સાચી વાત છે. પ્રદીપભાઈ સામાજિક ન્યાય અધિકાર મંત્રી પ્રદીપભાઈ પરમાર, એ સૌ પ્રથમ વાત કરો તો હું કે હમણાં જે જાહેરાત થઈ સરકારશ્રીની કે કુંવરબેનનું મામેરું, એમાં પહેલાં એવું હતું કે જે પુનઃલગ્ન કરતી હતી દીકરીઓ એનો કોઈ સહાય આપતી નથી સરકાર, પણ અમારા જાગૃત ધારાસભ્ય અને સામાજિક મંત્રી પ્રદીપભાઈ પરમાર એમને અંગત રસ લઈ અને એમના આગળ એવો પ્રશ્ન આવ્યો કે ભાઈ જે દીકરીઓ પુનઃવિવાહ લગ્ન કરે છે એનો કોઈ સહાય મળતી નથી, એમના ધ્યાને આવતા તાત્કાલિક એમને ઠરાવ કરી અને એવું કીધું કે પછી જે દીકરીઓ પુનઃલગ્ન કરશે એને પણ 10,000ની સહાય આપવામાં આવશે. એટલે સામાજિક ન્યાય મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર પ્રજાના પ્રશ્નોનું હલ કરી નાનાની બાબતોનું ધ્યાન રાખી અને ચોક્કસ ઝડપી નિકાલ કરે છે એ બાબતે સૌ નાગરિકો ખુશ છે. ચોક્કસથી હાલ પોતાના કાર્યોને લઈને આવેલા નાગરિકો છે તે ખુશ જોવા મળી રહ્યા છે. આપણે સીધી જ રીતે મંત્રી પ્રદીપ પરમાર જે રોડ રસ્તા વચ્ચે ઉપસ્થિત થઈ કાર્યો છે તે કરી રહ્યા છે સીધી જ રીતે આપણે તેઓની સાથે વાત કરીશું.
પ્રદીપભાઈ જે રીતે 3 મહિનાનો ટૂંકો ગાળો અને કાર્યો ખૂબ લાંબા કર્યા છે, શું કહેશો આપ? જે પ્રકારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારા ખાસ કરીને અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નવી સરકારમાં બધા જ મંત્રીઓ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. ગુજરાતની પ્રજાનો પણ ખૂબ આવકાર છે. પાર્ટીએ અને લોકોએ પ્રજાએ મત આપીને લોકોની ચિંતા કરવા માટે, લોકોના નાની મોટી સમસ્યાઓ હલ કરવા માટે જ્યારે જવાબદારી આપી હોય તો સ્થાન કે સમય જોયા વગર લોકોના પ્રશ્નોને સારી રીતે નિરાકરણ આવી શકે એ દિશામાં ચોક્કસ કામ કરવું જોઈએ અને કરતા રહ્યા છીએ. જે નોંધવામાં આવ્યું છે કે 10થી પણ મોટી યોજનાઓ અને 70થી પણ વધુ કાર્યો છે તે આપના કાર્યકાળ દરમિયાન માત્ર 3 મહિનામાં થયા છે. આપ આ કાર્યોને લઈને આપ કોને શ્રેય આપશો, તેમજ જે રીતે યોજના અત્યારે હાલ છે આપ શું કહેશો? જે પ્રકારે મારા વિભાગની અંદર સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ છે એ સમગ્ર ગુજરાતની 85% પ્રજા અલગ અલગ પ્રકારના બિન અનામત નિગમ હોય કે કોળી વિકાસ નિગમ હોય, અનુસૂચિત જાતિ વિકાસ નિગમ હોય, અંત્યોદય નિગમ હોય, આવા અનેક પ્રકારના 10 નિગમો જ્યારે મારા વિભાગમાં આવ્યા છે અને લોકોને સીધી લોનનું ધિરાણ હોય કે કુંવરબાનું મામેરું હોય, માન્ય આંબેડકર આવાસ યોજના હોય, પંડિત દીનદયાળ આવાસ યોજના હોય, 7 મહિના સમૂહ લગ્નની યોજનાઓ હોય, આવી વિવિધ પ્રકારની યોજનાઓ લોકો સુધી અને ઓછા પેપરની અંદર ઓછા ડોક્યુમેન્ટ જમા કરાવીને આ યોજનાનો સરળતાથી લાભ મળે એ માટે અમે બધી જ યોજનાઓમાં લગભગ 10-12 યોજનાની અંદર 70 જેટલા ડોક્યુમેન્ટ ઓછા કરીને પ્રજાને એની સરળતાથી લાભ મળી રહે અને ગુજરાતનો છેવાડાનો વ્યક્તિ સરકારની વિવિધ યોજનાનો લાભ મળીને પોતાનું રીતે પોતાના જીવનમાં પોતે પગભર બને અને પોતે સરકારના સહાયથી પોતાનું કુટુંબનું ભરણ પોષણ સારી રીતે કરી શકે એ દિશામાં અમારી સરકાર, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર કામ કરી રહી છે. ચોક્કસથી આ હતા મંત્રીશ્રી કે તેઓએ ચોખ્ખું સીધી જ રીતે વાત કરી કે છેવાડાનો નાગરિક છે તે પણ સરકારી યોજના છે, તેનો લાભ લઈ શકે તેવી આ કાર્ય પદ્ધતિ છે તે તેઓએ અમલી બનાવી છે. અત્યારે હાલ પણ જે રોડ રસ્તા ઉપર જોઈ શકો છો કે પ્રદીપ પરમાર મંત્રી છે, નથી કોઈ ચેર, નથી કોઈ એસી ચેમ્બર, રોડ રસ્તા ઉપર ઉપસ્થિત થઈ અને તેઓ જે પ્રજાના કાર્યો કરી રહ્યા છે. તો આવા મંત્રીઓ છે તે પ્રજાને જોઈએ છે, પ્રજા છે આવા મંત્રીઓની માંગણી કરી રહ્યા છે કે જે રસ્તા ઉપર પણ ઉપસ્થિત થઈ અને પોતાના કાર્યો કરે. જે રીતે જોવામાં આવે તો માત્ર અહીં સામાન્ય નાગરિક છે તે નહીં, પરંતુ કોઈ પણ રીતે વ્યક્તિ આવતો હોય છે તો તેના જે કાર્યો હોય છે તે તુરંત કરવા માટે જે પગભર છે તે અત્યારે હાલ લોકોને પગભર થવા માટેની જે માહિતી છે તે પણ અહીંના સ્થાનિક લોકો છે તે આપી રહ્યા છે. કાર્યકર્તાઓ ઉપસ્થિત થઈ અને લોકોને માહિતી આપી રહ્યા છે. મંત્રીશ્રી સીધી જ રીતે તેઓની જે યોજનાઓ છે તેની માહિતી અને તેના જે કાર્યો છે તે સરળ રીતે થઈ શકે તેને લઈને જ હાલ તો રોડ રસ્તા ઉપર ઉતરી આવી અને આ તમામ કાર્યો છે તે કરી રહ્યા છે. તો આ મંત્રીની માંગ છે કે તમામ લોકો છે તે કરી રહ્યા છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. ગુજરાત આમ આદમી પાર્ટીમાં એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ થઈ છે, ત્યારે સુરતમાં પણ આપના 5 નગર